આજે દોસ્તો રાંધણ સેટ છે અને પ્રમ દિવસે બોર ચોય થતી કાલ નાક પૈસા મતી અને આજે કાલ હાઈ તમ થાય ને મને હા તો એટાણે બધું ધીરે ધીરે છે બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે લાડવા અને ગાંઠિયા અને શક્કરપારા અને બધી વસ્તુ ઝીકી નાખવી છે આ વખતે એટલે ધીરે ધીરે છે આગળ રાંધણ સેટમાં સ્ટાર્ટ કરવાનું થાય બધું અને શું શું બનાવું ભાઈ લાડવા બીજું લાડવા કરવા મોહન થાળ કરવું ગાંઠિયા કરવા ગાંઠિયા પૂરી શક્કરપારા એટલે એવું બધું છે નાની મોટી વસ્તુ બનાવવાની છે બાકી તો વસ્તુ કઈ હું આમાં હાઈતમ જેવું છે કઈ રામ કઈક વરસાદ વરસાદ નથી બસ તકલીફ ન્યા છે વરસાદ નથી ને કઈ છે આમાં બધા ખેડુ હું આમાં પાણી વારે આમાં કોણ લઈ જાય ફરવા હા આમાં કે જવાય નહીં હા સિટી વાળા હોય ઈ ફરે રોજ કરે હો અહીંયા અહીંયા ગામડા વાળા ભલે એને થાય ખેડુ માણા એટલે વરસાદની વાતાવરણ હોય તો કઈક મજા આવે જવાવાની અને બાકી આમ હા આમાં હું ન્યા છે તો ઈ હાઈ તમને આઈટમ ભગવાન કૃષ્ણને જન્મ થાય એટલે એમાં દર્શન કરવા જવા થાય અને જો વરસાદ હોય તો કઈક મજા આવે હા એટલે બોરસોત નો કે ગાય પૂજવાની હોય હા વર્તી ગઈ હોય પૂજવાની હોય પણ અત્યારે તો સિટી માં એમાં તો જો કે રખડતી ને એવી ગાય હોય એટલે ઈ લોકો પૂજી લે રોડવી દે અને નાગ પાસમ માં કે નાગ બપન તલવેટ કરવાના હોય હા એ ગે લાગી લેવાની પાપા હા અને એવું બધું હોય સાપુ રક્ષણ કરે હા એટલે એવું હોય ને પછી આ રાંધણ સેટ માં રાંધી લેવાનું કઈ ચિતડા સેટલ થઈ ગયા અને પ્રમદી આઈટમ સારું સારું બીજું હાલો હાલો તો આજે કઈ જો હશે તો મારે તો ટાણે આગળ થોડું કરવા નીકળવું છે બહાર જવું છે એટલે અને અહીંયા થોડા કાગળિયાના કામ છે એ જઈ આવું આજે વેરાવળ જવાનું થાય તો રજા છે એટલે અમે નવરાશનો ટાઈમ છે એટલે જઈ આવીએ બાકી કંઈ મગાવવાનું નથી કે બીજું કંઈ બીજું કંઈ મેંદડાથી કંઈ મગાવવાનું છે નહીં બધું એ લગભગ સામાન આવી ગયો છે કમ્પ્લેટ એટલે આવું ખાય તમે આઈટમ માં છે તડકો તો ટાણે બહુ છે બહાર જો એટલે તડકો બહુ છે એટલે મજા ન આવે તમે જાવ તો હા તમે આઈટમ માં તમે ક્યાંક ફરવા જાય પણ આમાં કે જવાય એમ નથી તડકો દેવો છે શું તમે કરો તડકા માં થોડી મજા આવે આખો થાકી જાય રખડી રખડી હે એટલે એવું બધું છે ટાણે આમ કહેવાય કે ન કહેવાય એવું તો કોર હતું જો આઈટમ માં મજા આવે વરસાદ ચાલુ હતો અને ગમે ત્યાં જાય ત્યાં મજા આવતી એમ આખો દી નીકળી જતો અને આજે તો આમ જો તો વાતાવરણ હોવ તડકો ગરમી એવી છે એની વાત જવા દેવું પરસો તો મહિનો બે મહિના આવ્યા બે મહિના આવ્યા આમ આ નામ નંબર હા કે હાઈ તમ છે હા મજા નો આવે તો એની એટલે આવું છે દોસ્તો હાલો તમારે આમ કામ કરવું વર્ગો વર્ગો આંધવાનું હોય અને મારે થોડું કામ છે એ પતાવી દઉં પછી હું નીકળું બીજી સ્કૂલે મારે જવાનું છે ને ત્યાં થોડા કાગળિયા ને બધું કરાવવાનું છે એટલે ત્યાં કઈ રજા છે નહીં તો હાલ આગળ થોડીક વારમાં છે નીકળવું છે વેરાવળ બાજુ જવાનું છે અને જો આજ થઈ જાય તો પછી હાથમ આઠમ ની રજા પડી જાય તો કઈ નક્કી ન હોય પછી બંધ હોય તો અમારી પાસે સ્કૂલ ખુલી જાય એટલે એવું બધું છે બાકી હવે જો આગળ રાંધવાની છે ટૂંક સમયમાં તૈયારી કરવામાં આવશે અને ધીરે ધીરે છે રાંધવાનું ચાલુ થાય અને રાંધણ છે આમ તો હાય તમે આઈટમ નહીં બે ત્રણ દિવસના તહેવાર હોય બાકી બધું છે ધીરે ધીરે પૂરું થઈ જાય રસ્તામાં છીએ અત્યારે 11 વાગ્યા જેવો સમય થયો છે અને 12:30 થાય પહેલાં પૂગી જવાનું છે એટલે ધીરે ધીરે જો ગાડી આવે છે અત્યારે અને બાઇક ઉપર જ જવાનું છે દોસ્તો આ પાછળ તમને દેખાય આખો માળિયાનો રસ્તો છે અને ત્યાંથી જ આપણે પસાર થવાનું છે ધીરે ધીરે તો હાલો ધીરે ધીરે રસ્તાને કાપીએ છો દોસ્તો અત્યારે માળિયાની નજીક પહોંચી ગયો અને એક બીજી જણાવતા આનંદ થાય છે કે જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અહીંથી જો પાછળ તમને વાદળાને એવું દેખાય છે ત્યાં અત્યારે આગળ થોડીક વાર પહેલાં જ એક રેડો આવ્યો હતો એટલે વરસાદની શરૂઆત છે અહીંયા માળિયા પહોંચ્યો એટલે જોયું તો અહીંયા છાંટા પણ ખાઈ રહ્યા જો ગાડીમાંથી થોડા ઘણા છાંટા પડ્યા હતા અને સારો એવો રેડો આવી ગયો આગળ એટલે અહીંયા માળિયા પાસે છે ઝીણો 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 છે એવો જેવો તો ઘણી વાર પડી લો થોડું બે હું મેં શું લેવા દાખલો થઈ ગયો તમે લઈ હું મેં શું ભાઈ નથી ત્રણ જાતનું બીજું લઈ કાકી બન્યા એક તો હાથ છે ગાંઠિયા હું છું અત્યારે દોસ્તો જો માળિયાની આજુબાજુ અને એ માળિયાની આ બાજુ છે જો સારા સમાચાર છે કારણ કે આ વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ આ દેખાય તમને આખા આખા જેવાલા હૈડા ઉતરે તો એ સારી વાત છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે માળિયાની આજુબાજુ જો આની કોઈ આ તમને આ પટ્ટામાં દેખાય છે વરસાદ તો આજ શરૂઆત થઈ છે એટલા દી પછી આજે
માળિયા તાલુકો અને જિલ્લો જૂનાગઢ, અને એ વિસ્તારમાં જો આજે વરસાદ ચાલુ થઈ ગયા, આજે હું આવ્યો તો માળિયા એટલે આ બાજુ આખો પટો રહેશે. એટલે એવું છે દોસ્તો, આજે આ અટાણે માળિયાનો રસ્તો છે ને આ બાજુ છે, વરસાદ ચાલુ થઈ ગયો, ધીરે ધીરે વરસે છે. હાલો જુઓ દોસ્તો, તો વરસાદ ચાલુ થઈ ગયો, જુઓ છે તમને કદાચ છેટે દેખાતો હશે. ચાલો જુઓ, તો આજે પાછી આ લગભગ 1.5 મહિના કેળે છે પાછી આ મેઘરાજાએ પધરામણી કરી, તાલગણ બધાએ કાંઈ હતું નહીં, જે આ વરસાદ સારો પડે. આ બધું તો વરસાદ સારો છે. આની કોઈ આવડો આ છે, આ બધું છે, આ મુગમનો સારો પડે સોની કર. બાકી અહીંયા જો આ બધું આ જો અમારે આ ગાડીમાંથી પાણી મીંડું પડવા, હવે આ વરસાદ સારો પડે. જાઓ તો મેઘરાજાએ પધરામણી કરી આ 1.5 મહિના પછી છે, જો આમાં બોલી બોલી તમને દેખાય બધી જગ્યાએ ચા ચાલુ થઈ ગયો વરસાદ. એ બહુ સારી બાબત કહેવાય કે વરસાદ થઈ ગયો એમ. ખાસ જરૂર હતી વરસાદની, કેટલા દિવસે વરસાદ કરતા હતા, આજ વરસાદ છે થઈ ગયો. ચાલુ જવો.